માણસા શહેરમાં બજારમાં સ્વચ્છતા ભારત મિશનનું સૂત્રને સાર્થક ન થયું હોય તેમ તસવીર અને વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સોસાયટીઓમાં જોવા મળી રહ્યું છે. ખુલ્લા હોજમાં વરસાદી પાણીની દુર્ગંધ મારતી ઘટનાઓ પણ જોવા મળી રહી છે અને બજારની અંદર શાકભાજી લારીઓ ખુલ્લેઆમ સડેલું અને બગડેલું અનાજ ફેંકીને બજારમાં જાહેર માર્ગ પર કચરો ફેંકેલો જોઈ શકાય છે. બજારના જાહેર માર્ગોમાં ગાયોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્રમાં રાજુવાત કરવા છતાં પણ કોઈ જાતની આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. અર્બન હેલ્થ ઓફિસર આનંદ બારોટ અને અર્બન હેલ્થ વિભાગ સોસાયટીના રહીશો દ્વારા સ્થળ પર વિઝિટ કરી પરિસ્થિતિ વાકેફ કર્યા હોવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. દુર્ગંધ મારતી અને પાણીનો કચરાને લીધે મચ્છર અને જીવાતજન્ય જીવજંતુનો ભય રહેલો છે. રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે. બ્લોક હેલ્થ ઓફિસર રાઠોડ તેમજ નગરસેવા સદનના ચીફ ઓફિસર વિકાંત પટેલ તેમજ સેનેટરી વિભાગના એસઆઈ હિતેન્દ્ર ચારણને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી બાબુ અને પ્રજાઓના જે સેવકોનું પેટનું પાણી પણ હાલતું નથી અને સ્થળની મુલાકાતનો પણ કોઈ ટાઈમ આપતા જ નથી અને સ્વસ્થ ભારત મિશનના સહયોગ આપવામાં પાછીપાની કરી રહ્યા છે. માણસા શહેર સ્વચ્છતા અને ચોખ્ખાઈની મિશનમાં કરોડો રૂપિયાનો ધુમાડો થયો છતાં પણ પરિણામ હતું તેનું ત્યાં જ છે. માણસા શહેરમાં કોઈપણ જાતનો રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી માત્ર વહીવટીતંત્રની રહે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વહીવટીતંત્ર શું આ બાબત સ્વીકારશે? કોરોના જેવી ગંભીર બીમારીને કારણે લોકો મોતને ભેટતા હોય છે ત્યારે આવા સમયે ટેક્સ ભરવામાં આવે છે, વેરો ભરવામાં આવે છે, સફાઈ વેરો ભરવામાં આવે છે, વસૂલાત કરવામાં આવે છે, ગટર વેરો પણ વસૂલવામાં આવે છે, છતાં પણ સફાઈ કે ગટરની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જે ગટર વ્યવસ્થા છે તેને સાફ સફાઈ કરવામાં આવતી નથી અને ખુલ્લામાં હોજમાં દુર્ગંધ મારતા પાણી વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને જ્યાં ત્યાં જાહેર માર્ગ પર કચરો ફેંકેલો જોવા મળી રહ્યો છે. યોગ્ય નિરાકરણ કરવા આરોગ્ય તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓ અને સેનેટરી કર્મચારી અને આવાસ યોજનાના અધિકારીઓને પણ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે પ્રજા માટે કોઈ જાનહાનિમાં ફસાય તે પછી જ કાર્ય કરવામાં આવશે. 28 તખતેશ્વર સોસાયટી વિજય ટાવર રોડ માણસાની બાજુમાં ખાલી પ્લોટ અને ખુલ્લા મૂકેલા હોજમાં ભરાયેલા વરસાદી પાણી પણ છેલ્લા 2 મહિનાથી ભરાયેલું અને દુર્ગંધ મારતું પાણી જોવા મળી રહ્યું છે અને સડેલું અનાજ જોવા મળી રહ્યું છે. આ છે ભારત સ્વચ્છતા મિશનનું આ ઉત્તમ ઉદાહરણ અને ઉત્તમ ગામ એટલે માણસા નગર કે જે આરોગ્ય લગતી જે સ્વચ્છતા મિશન છે તેના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.